જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હાય ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ ટ્યુટોરિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કરંટ અફેર્સ 2018 અને જનરલ નોલેજના લગતા કેટલાક મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે ગુજરાતીમાં આપેલા છે તેનો અભ્યાસ કરીશું, કે જે આવનારી પરીક્ષામાં આપને ખૂબ જ ઉપયોગી રહેશે. અને મિત્રો, આ એવી રીતે પ્રશ્નો મૂકેલા છે કે આપ એક પ્રકારની ટેસ્ટ આપી શકો કે તમને વિચારવાનો પણ સમય મળે અને તમે કયો જવાબ આપવા માગો છો તેનું પણ આપને જ્ઞાન તાજું થાય. તો આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપને એક વાત જણાવી દઉં કે જો આપ મારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. તો મિત્રો, આજનો એમસીક્યુ ચાલુ કરીએ તો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગાંધીનગર ખાતે મહેનત વાણિજ્ય દૂતવાસ ખોલનાર દેશ કયો છે? એ ટાન્ઝાનિયા, બી ચીન, સી બેલ્જિયમ, કે ડી યુએસએ. શું આવશે મિત્રો? જવાબ આવશે સી બેલ્જિયમ, જે છે એ ગાંધીનગર ખાતે માનત વાણિજ્ય દૂતવાસ ખોલનાર દેશ હતો. આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે? એ પ્રથમ, બી દ્વિતીય, સી તૃતીય, કે ડી ઉપરના બધા જ સરખો ફાળો આપે છે? ત્યારે જવાબ આવશે અર્થતંત્રમાં દ્વિતીય ક્ષેત્ર છે તેનું સૌથી વધુ યોગદાન રહેલું છે. આગળનો પ્રશ્ન જોઈએ તો કેન્દ્રીય મુદ્દા લવણતા સંશોધનનું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું છે? એ ભરૂચ, બી ભાવનગર, સી વેરાવળ, કે ડી મુંદ્રા. ત્યારે જવાબ આવશે એ ભરૂચ. આગળ જોઈએ તો ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબી અંતરની ટ્રેન કઈ છે? એ અમદાવાદ હાવરા, બી ઓખા અથવા તો રામેશ્વર, સી તાપી અને ગંગા, અને ડી નવજીવન. તો કઈ ટ્રેન આવશે કે જે ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબી અંતરની ટ્રેન હોય તો ઓખાથી રામેશ્વરમ. આગળ જોઈએ તો ગુજરાતના દરિયા કિનારે નવા બંદરોના વિકાસ માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ કોની સાથે સમજૂતી કરી હતી? એ ચાબહાર પોર્ટ, બી મોટ્રિયલ પોર્ટ, સી રોડરમ પોર્ટ, કે ડી એક પણ નહીં. શું આવશે મિત્રો? જવાબ આવશે સી રોડરમ પોર્ટ, જે છે તે ગુજરાતના દરિયા કિનારે નવા બંદરોના વિકાસ માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે સમજૂતી કરી હતી, રોડરમ પોર્ટ. આગળ જોઈએ તો ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળ પરિવાહ જોવા મળે છે? એ ત્રિજ્યાકાર, બી આયતકાર, સી વૃક્ષાકાર, કે ડી ઝાડીકાર. જવાબ આવશે એ ત્રિજ્યાકાર, જેવા વૃક્ષો જે છે ત્રિજ્યાકારના જે વિસ્તારમાં જળ પરિવહ જોવા મળે છે. કેવા વિસ્તારમાં? તો કે કાઠિયાવાડ વિસ્તારમાં. આગળનો પ્રશ્ન, નીચેના પૈકી કયા સ્થળે સૂર્યોદય સૌથી વહેલો થશે? એ રાજકોટ, બી સુરત, સી સોલાપુર, કે ડી રતલામ. ત્યારે જવાબ આવશે સોલાપુર ખાતે સૌથી વહેલો સૂર્યોદય થશે. આગળ જોઈએ તો નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી નથી? એ ગ્રોફેડ, બી ગુજકોમસોલ, સી અટીરા, અને ડી એનડીડીબી. ત્યારે જવાબ આવશે અટીરા. તો અટીરા જે છે એ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલું છે. આગળ જોઈએ તો ગુજરાતમાં બોક્સાઇટ સૌથી વધુ પ્રમાણમાં ક્યાં મળી આવે છે? એ મહેસાણા, પાલનપુર, બી કચ્છ અને જામનગર, સી વડોદરા અને ખેડા, અને ડી પંચમહાલ. ક્યાં મળી આવે છે? જવાબ આવશે કચ્છ અને જામનગરમાં બોક્સાઇટ સૌથી વધુ પ્રમાણમાં
મળી આવે છે. આગળ જોઈએ તો ગુજરાતમાં સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે? એ ચારણકા, બી પાટડી, સી વારાહી અને ડી રાધનપુર. સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે? જવાબ આવશે એ ચારણકામાં. આગળ જોઈએ તો ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાં જરૂરી પથ્થર મળે છે? એ તારંગા, બી બનાસકાંઠા, સી રાજપીપળા અને ડી ચોટેલા. ત્યારે જવાબ આવશે રાજપીપળામાં. ખંભાતના અકીક ઉદ્યોગને ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે. આગળ જોઈએ ગુજરાતની કઈ નદીને મૈકલ કન્યા તરીકે ઓળખાય છે? એ સાબરમતી, બી નર્મદા, સી તાપી અને ડી મહી. જવાબ આવશે બી નર્મદા. નર્મદા નદીને મૈકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ તો ખરીફ પાકની લણણી ક્યાં માસ દરમિયાન કરવામાં આવે છે? એ માર્ચ અને એપ્રિલ, બી ઓક્ટોબર અને ડિસેમ્બર, સી જૂન અને જુલાઈ, ડી સપ્ટેમ્બર અને ઓક્ટોબર. જવાબ આવશે ડી સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં ખરીફ પાકની લણણી કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન, ક્યાં છોડના ફળમાંથી સુતરાઉ કાપડ મળે છે? એ કપાસ, બી ગુલાબ, સી શેરડી અને ડી જુવાળ. શેમાંથી? તો જવાબ આવશે એ કપાસના છોડના ફળમાંથી સુતરાઉ કાપડ મળે છે. નર્મદા નદીમાં આવેલ સાધુ બેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનાવેલ છે? એ લાલ બહાદુર શાસ્ત્રી, બી જવાહરલાલ નહેરુ, સી સરદાર પટેલ કે ડી ગાંધીજી. જવાબ આવશે સરદાર પટેલની. નર્મદાના સાધુ બેટ પર મહાપુરુષની, સરદાર પટેલ મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવેલ છે. આગળનો પ્રશ્ન, કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે? એ શેરડી, બી એરંડા, સી બાજરી કે ડી ઘઉં. શેમાં આવશે? જવાબ આવશે બી એરંડાના પાકમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે. આગળનો પ્રશ્ન, કયું ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે? એ ડોલોમાઇટ, બી લિગ્નાઇટ, સી બોક્સાઇટ અને ડી ગ્રેફાઇટ. જવાબ આવશે મિત્રો એ ડોલોમાઇટ જે છે એ ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે. આગળ જોઈએ તો કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે? એ ટીમરુ, બી ચીડ, સી ખેર અને ડી દેવદાર. ત્યારે જવાબ આવશે સી ખેરના વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે. આગળનો પ્રશ્ન, ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે? એ ઓખા, બી ઉકાઈ, સી પોરબંદર અને ડી ધુવારણ. ત્યારે જવાબ આવશે ઉકાઈ ખાતે જળ વિદ્યુત મથકની સાથે સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે. આગળ જોઈએ તો જ્ઞાતિવાદ આધારિત ખામ થિયરીના જનક તરીકે કોણ ઓળખાય છે? એ ચીમનભાઈ પટેલ, બી અમરસિંહ ચૌધરી, સી શંકરસિંહ વાઘેલા અને ડી માધવસિંહ સોલંકી. જવાબ આવશે ડી માધવસિંહ સોલંકી. પ્રશ્ન આગળ, મચ્છુ હોનારત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી? એ ચીમનભાઈ પટેલ, બી બાબુભાઈ પટેલ, સી માધવભાઈ સોલંકી અને ડી શંકરસિંહ વાઘેલા. જવાબ આવશે બાબુભાઈ પટેલ મુખ્યમંત્રીના સમયમાં મચ્છુ હોનારત થઈ હતી. આગળ છે, કોના સમયમાં ગુજરાતના ઔદ્યોગિક વિકાસ નિગમની સ્થાપના થઈ? જવાબ છે હિતેન્દ્રભાઈ દેસાઈ, બી ડૉક્ટર જીવરાજ મહેતા, સી ડૉક્ટર બળવંતરાય મહેતા અને ડી ઘનશ્યામભાઈ ઓઝા. જવાબ આવશે એ હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં. આગળ જોઈએ, ગુજરા હત્યાકાંડ ક્યારે થયો હતો? 1999, 2000, 2002 કે 2004માં? જવાબ આવશે 2002માં. આગળ જોઈએ, ગરીબી નિવારણ માટે અંત્યોદય યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી? એ બાબુભાઈ પટેલ, બી ગૌરીશંકર ઓઝા, સી કેશુભાઈ પટેલ અને ડી માધવસિંહ સોલંકી. જવાબ આવશે બાબુભાઈ પટેલ.
પટેલના સમયમાં ગરીબી નિવારણ માટે અંત્યોદય યોજના દાખલ કરી હતી. ગુજરાત વિધાનસભાનું પહેલું સત્ર ક્યાં મળ્યું હતું? પોલિટેકનિક અમદાવાદ, સિવિલ હોસ્પિટલ અમદાવાદ, લાલ દરવાજા અમદાવાદ કે ગાંધી આશ્રમ? જવાબ આવશે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે. ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે? 172, 183, 182 કે 181? જવાબ આવશે 182. ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1 મે 1960, 1 મે 1963 કે 1 મે 1962 કે 1 મે 1960? જવાબ આવશે 1 મે 1960માં. યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત કરનાર મુખ્યમંત્રી કોણ હતા? જવાબ આવશે બાબુભાઈ પટેલ, હિતેન્દ્રભાઈ દેસાઈ, જીવરાજભાઈ મહેતા કે માધવસિંહ સોલંકી? જવાબ આવશે માધવસિંહ સોલંકી, જે છે એ કન્યા કેળવણીને મફત કરનાર મુખ્યમંત્રી હતા. ગુજરાત વિધાનસભા ભવનનું નામ ક્યાં મહાનુભાવના નામ પરથી આવેલ છે? સરદાર પટેલ, મહાત્મા ગાંધી, વિઠ્ઠલભાઈ પટેલ કે ગણેશ વાસુદેવ માવળંકર? જવાબ આવશે વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી આપેલ છે. તો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન્સ આપને મળતી રહે. મિત્રો, બીજા પણ કેટલાક પ્રશ્નો લઈને અમે આવીશું. તો જોતા રહો અમારી ચેનલ ગુજરાત જોબ ટ્યુટોરિયલ્સ. થેન્ક યુ.